નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણી તારીખ સત્તર જૂન બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ડેઇલી જીકે ટેસ્ટમાં રોજ દસ પ્રશ્નો હું પૂછું છું આ દસમાંથી તમારા કેટલા સાચા છે દસ પ્રશ્નોમાં તમે જોશો તો બંધારણના પાંચ પ્રશ્નો છે અને આગળ જોશો તો ભૂગોળના પાંચ પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત રાજ્યે બે હજાર ઓગણીસ વીસ દરમિયાન પવન ઉર્જા ક્ષેત્રે સ્થાપિત ક્ષમતામાં કેટલામું સ્થાન મેળવ્યું છે તો સાચો જવાબ રહેશે પ્રથમ સ્થાન મેળવ્યું છે ઓકે બે હજાર ઓગણીસ વીસની વાત છે જોઈ લઈએ આપણે એના વિશે તો મિત્રો ગુજરાત રાજ્યે પવન ઉર્જા ક્ષેત્રે બે હજાર ઓગણીસ વીસ દરમિયાન ચૌદસો અડસઠ પોઈન્ટ પિસ્તાલીસ મેગાવોટની સૌથી વધુ આખા ભારતમાં સૌથી વધુ સ્થાપિત ક્ષમતા સ્થાપિત કરીને આખા દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સિદ્ધિ બદલ ગુજરાતની નોડલ એજન્સી છે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી એજન્સી જેને જેડા કહીએ છીએ એની રાષ્ટ્રીય સ્તરે પસંદગી કરવામાં આવી છે અને આ સિદ્ધિ માટે પંદર જૂનના રોજ નવી દિલ્હી ખાતે વાર્ષિક પુરસ્કારથી ગુજરાતનું સન્માન કરવામાં આવ્યું છે ઉર્જાની વાત છે તમને ખબર હોવી જોઈએ આપણા ગુજરાતના ઉર્જા મંત્રી છે એમનું નામ છે શું છે કનુભાઈ દેસાઈ જેઓ આપણા નાણાં મંત્રી પણ છે અને પેટ્રોકેમિકલ્સ મંત્રી પણ છે અને અહીંયા રેન્કિંગની વાત કરી છે પ્રથમ નંબર પર આવ્યું છે તો તમારા માટે એક પ્રશ્ન છે એક્સપોર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્સ એમાં ગુજરાતનું કેટલામું સ્થાન છે આ ઉપરાંત આપણે ભણ્યા હતા ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ એમાં પણ ગુજરાત નંબર વન લીડ્સ નામનો ઇન્ડેક્સ છે લોજિસ્ટિક ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ એમાં પણ નંબર વન આરોગ્ય સૂચકાંક આ એમાં નંબર છ પર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં દસમા નંબર ઉપર કુપોષણ બાળકોનું હોય એમાં સેકન્ડ નંબર ઉપર બિહાર પ્રથમ નંબર પર માનવ અધિકારોનું હનનમાં આપણું ગુજરાત તેરમા નંબર પર યુપી પ્રથમ નંબર ઉપર ત્યારબાદ કૌશલ્યતામાં આપણું ગુજરાત નવમા નંબર ઉપર અને મહારાષ્ટ્ર પહેલા નંબર ઉપર અને ફળોના ઉત્પાદનમાં પાંચમા નંબર પર છે પહેલા નંબર પર છે આંધ્રપ્રદેશ આ ઉપરાંત સ્કોચ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત ચોથા નંબર પર છે અને આંધ્રપ્રદેશ નંબર વન પર છે આટલું યાદ રાખવાનું છે તમારે ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન કયા શહેરના આયુર્વેદ વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી વિવિધ વિષયો પર યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે તો સાચો જવાબ રહેશે ગાંધીનગર શું આવશે ગાંધીનગર તો આગામી એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વે ગાંધીનગરના આયુર્વેદ વિભાગના અનુક્રમે પંદર જૂનથી સાત દિવસ સુધી વિવિધ કાર્યક્રમો વિવિધ વિવિધ વિષયો પર યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે આ સપ્તાહ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં યોગ દિવસની ઉજવણી નિમિત્તે તેર આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા તથા ચાર આયુર્વેદ અને સાત હોમિયોપેથી દવાખાના ટોટલ જોઈએ તો ચોવીસ સેન્ટર ખાતે યોગ સપ્તાહ અંતર્ગત યોગનું જીવનમાં મહત્ત્વ અને તેના ફાયદા વિશે સમજણ આપવામાં આવશે આ વર્ષે યોગ દિવસ ઉજવણીની જે થીમ છે એ માનવતા માટે યોગ આ યાદ રાખજો અહીંયા આયુર્વેદ વિભાગ પૂછ્યું છે તો તમને ખબર હોવું જોઈએ આયુર્વેદ દિવસ દર દર વખતે ધનતેરસના દિવસે મનાવવામાં આવે છે તમારા માટે પ્રશ્ન છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના ક્યારે થઈ અને હાલમાં તેના અધ્યક્ષ કોણ છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ભારતનું પ્રથમ ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ હૈદરાબાદમાં સ્થાપિત કરવામાં આવ્યું છે તેલંગણા સરકાર અને બેંગલુરુ સ્થિત એલેસ્ટ વચ્ચે હૈદરાબાદમાં ભારતનું પ્રથમ ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ સ્થાપવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર થયા છે તેની સ્થાપના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય માઈટી જેના મંત્રી છે અશ્વિની વૈષ્ણવ અને એમના ઇન્ડિયા સેમી મિશન પ્રોગ્રામ હેઠળ કરવામાં આવશે ટેબ્લેટ કમ્પ્યુટર સ્માર્ટફોન લેપટોપ માટે નેક્સ્ટ જનરેશન ડિસ્પ્લે બનાવવા માટે હૈદરાબાદમાં જનરેશન સિક્સ એમઓ એલઈડી ડિસ્પ્લે ફેબની અને ડિસ્પ્લે ફેબની સ્થાપના કરવામાં આવશે એલએસને રાજેશ એક્સપોર્ટ આ રાજેશ એક્સપોર્ટ છે તે સ્માર્ટ મોબાઈલ ફોન અને ટીવી માટે અતિ આધુનિક ડિસ્પ્લેનું ઉત્પાદન સાથે સંકળાયેલી વિશ્વની ફોર્ચ્યુન ફાઇવ હંડ્રેડ કંપનીમાંનું નામ છે એના દ્વારા પ્રમોટ કરવામાં આવી તેલંગણામાં ડિસ્પ્લે ફેબની સ્થાપના દ્વારા ભારત અમેરિકા ચીન અને જાપાન જેવા દેશો સાથે વૈશ્વિક હરીફાઈમાં જોડાશે આ યાદ રાખજો તેલંગણાની વાત કરી અને બીજી વસ્તુ હૈદરાબાદની વાત તો હૈદરાબાદમાં ભારતનો પ્રથમ મહિલા દ્વારા સંપૂર્ણ માલિકીનો હોય એટલે મહિલાની માલિકીનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવામાં આવ્યો છે અને માઇક્રોસોફ્ટ તેનું સૌથી મોટું ડેટા સેન્ટર છે ને એ હૈદરાબાદમાં સ્થાપશે હૈદરાબાદમાં તમને ખબર જ છે સ્ટેચ્યુ ઓફ ઇક્વોલિટી આવી છે બસો સોળ ફૂટની ઊંચી રામન ઉજાચાર્યની મૂર્તિ આ ઉપરાંત આપણે વાત કરીએ તો હૈદરાબાદમાં ભારતનું પ્રથમ ઓપન રોક મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કોણે કર્યું ઉદઘાટન આપણા સાયન્સ અને ટેકનોલોજીના મંત્રી છે રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી ઇન્ડિપેન્ડન્સ ચાર્જ ધરાવે છે શું નામ છે એમનું ડૉક્ટર જીતેન્દ્રસિંહ તો આ બધી બાબત છે એના વિશે આપણે ભણ્યા છીએ હૈદરાબાદની બાબત છે એકવાર રિવિઝન પણ એનું થઈ ગયું છે તો યાદ રાખજો તાજેતરમાં સમાચારોમાં રહેલ નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ નેટ ગ્રીડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી બે હજાર દસમાં એની સ્થાપના કરવામાં આવી હતી નેટ ગ્રીડના સીઓ આશીષ ગુપ્તાનો કાર્યકાળ સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં પૂરો થયો હતો પૂરો થવાનો હતો કે તેમણે નેટગ્રીડમાં આઠ વર્ષ સેવા આપી હતી તેમની બદલી બોમ્બે બોમ્બેના આવે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ પદ પર કરવામાં આવી છે બીએસએફના ડાયરે ડિરેક્ટર જનરલ પૂછે ને તો એમનું નામ છે પંકજકુમાર સિંઘ હવે આશિષ ગુપ્તાને આ વર્ષની શરૂઆતમાં નેટગ્રીડના સીઈઓ તરીકે એક્સટેન્શન આપવામાં આવ્યું હતું કારણ કે પોસ્ટને એડિશનલ સેક્રેટરીના હોદ્દા પર અપગ્રેડ કરવામાં આવી હતી ત્રીજી મેના રોજ ગૃહ ગૃહમંત્રીએ બેંગલુરૂમાં નેટગ્રીડના ડેટા રિકવરી સેન્ટરની શરૂઆત કરી હતી આ યાદ રાખજો નેટગ્રીડની વાત કરીએ છવ્વીસ અગિયારના હુમલા પછી બે હજાર નવમાં સૌ વખત એની કલ્પના કરવામાં આવી હતી અને આ પ્રોજેક્ટને બે હજાર દસમાં મંજૂરી આપવામાં આવી હતી તે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ માટે ઇમિગ્રેશન એન્ટ્રી અને એક્ઝિટ શંકાસ્પદ લોકોની બેન્કિંગ અને ટેલિફોન વિગતો હવાઈ અને ટ્રેનની મુસાફરીની વિગતો વગેરે સંબંધિત ડેટાબેઝને ઉપલબ્ધ કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે તે ગુપ્તચર એજન્સીઓ અને તપાસ એજન્સીઓ વચ્ચે કડી તરીકે કામ કરશે અને સીબીઆઈ ઈડી આઈબી રો અને તમામ રાજ્ય પોલીસ જેવી અગિયાર કેન્દ્રીય એજન્સીઓ એજન્સીઓ માટે ઉપલબ્ધ રહેશે સીબીઆઈની વાત કરીશ તો સુબોધ જયસ્પાલ એના ડિરેક્ટર જનરલ છે ઈડીના તમારે જણાવવાના છે આઈબીની વાત કરીએ ઇન્ટેલિજન્સ બ્યુરો તો એના જે અધ્યક્ષ છે અરવિંદ કુમાર એટલે કે ચીફ છે રોડ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના જે ચીફ છે એમનું નામ શું છે રો એટલે સામંત ગોયલ તમારે ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એમના તારા તમારે જણાવવાનું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો ત્રણ મિત્રોને શેર કરે અને આ પ્રમાણે શેર કરવાનું ચાલુ રાખે ઓકે મારો ધ્યેય છે કે ગુજરાતના તમામ મિત્રો સુધી કરંટ અફેર પહોંચાડવું બિલકુલ ફ્રીમાં વિડિયોના માધ્યમથી અને પીડીએફ પણ પ્રોવાઈડ કરવાની છે પીડીએફ માટે તમારે ટેલિગ્રામ ચેનલને જોઈન કરવી પડે લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે બીજો મારો ગોલ એ છે મિત્રો કે આપણી આ ચેનલ છે રાજેશ ભાસ્કર જેમાં હાલમાં બાવન હજાર બસો આટલા સબસ્ક્રાઈબર મિત્રો છે એને એક લાખ સુધી પહોંચાડવાની છે તમે જો સપોર્ટ કરશો તો પહોંચી જશે એના માટે તમારે શું કરવું પડે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડે નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને આપણી રાજેશ ભાસ્કર ટુ નામની ચેનલ છે જે જી ની ચેનલ છે તો એને પણ સબ્સ્ક્રાઇબ અવશ્યથી કરજો અગ્નિપથ યોજના તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં છે અતિશય પરીક્ષામાં સો ટકા પૂછાય એવી છે તો કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ત્રણેય સેનાના વડા એક પત્રકાર પરિષદમાં અગ્નિપથ નામની ટૂંકા ગાળાની સંરક્ષણ ભરતી નીતિની રજૂ કરી ત્રણેય સેનાના વડા એટલે કે આર્મીના વડા મનોજ પાંડે નેવીના આર હરિકુમાર અને એરફોર્સના વિવેકરામ ચૌધરી આ હેઠળ ભારતીય યુવાનોને સશસ્ત્ર સેવામાં સામેલ થવાની તક આપવામાં આવશે સંરક્ષણ ભરતી યોજનાની જાહેરાત દરમિયાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડે ઓકે એમના નામ આવી ગયા આ હાજર હતા અગ્નિપથ યોજના હેઠળ સશસ્ત્ર દળોને યુવા પ્રોફાઇલ બનાવવાનો પ્રયાસ છે તેમને નવી તકનીકો માટે તાલીમ આપવામાં અને તેમના સ્વાસ્થ્યના સ્તરને સુધારવામાં મદદ કરશે વધુમાં આ યોજના વિવિધ ક્ષેત્રોમાં નવા કૌશલ્યો અને રોજગારીની તકો લાવશે હવે આમાં સાનો સાનો સમાવેશ થાય છે આ યોજનામાં એ જોઈ લઈએ અગ્નિપથ યોજના હેઠળ ભરતીમાં સત્તરથી એકવીસ વર્ષની વયો પુરુષ અને મહિલા એમના વચ્ચેના અરજદારો યોજના હેઠળ પાત્ર રહેશે તબીબી અને શારીરિક તંદુરસ્તીની જરૂરિયાતો હાલના ધોરણો મુજબ રહેશે અગ્નિવીર કહેવાશે એમને અને અગ્નિવીરને પ્રથમ વર્ષમાં વાર્ષિક ચાર પોઈન્ટ લાખ ચૂકવવામાં આવશે બરાબર તે સેવાના ચોથા વર્ષમાં વધારીને છ પોઈન્ટ બાણું લાખ છે ચાર છોતેરથી ચોથા વર્ષે છ બાણું થશે જોખમ હાડમારી અન્ય હાલના ધોરણો મુજબ લાગુ થશે સેવામાં ચાર વર્ષ પૂર્ણ થવા પર અગિયાર પોઈન્ટ સાત લાખનું વળતર આપવામાં આવશે એક્સ્ટ્રા સેવાનિધિ પેકેજને આવકમેરામાંથી મુક્તિ આપવામાં આવશે સેવામાં ચાર વર્ષ પૂર્ણ કર્યા પછી અગ્નિવિરને નિયમિત રીતે કેડર્સ માટે સ્વેચ્છાએ અરજી કરવાની તક મળશે મેરિટ અને સંસ્થાકીય જરૂરિયાતને આધારે તે બેચમાંથી પચીસ ટકા સુધીની પસંદગી કરવામાં આવશે કાર્યકાળ દરમિયાન ફરજની લાઈનમાં સર્વોચ્ચ બલિદાન માટે એક કરોડ બાકીની સેવાના સમયગાળા માટે સંપૂર્ણ પગાર આપવામાં આવશે જો કોઈ અગ્નિવીર કાર્યકાળ દરમિયાન અક્ષમ અક્ષમ થઈ જાય અસક્ષમ કહી શકીએ આપણે તો બાકીની સેવા માટે સંપૂર્ણ પગાર કરવામાં આવશે આ ઉપરાંત આ યોજનામાં વિકલાંગતાની ટકાવારીને આધારે ચુમ્માલીસ લાખ સુધીની જોગવાઈ છે તો આ પ્રમાણેની યોજના છે ખૂબ જ ચર્ચામાં છે પરીક્ષામાંથી પૂછવાની શક્યતા ખરી દર વર્ષે રણ અને દુકાળ સામે લડવા માટે વૈશ્વિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે રણ અથવા રણીકરણ કહેવાય તો સત્તરમી જૂન એટલે આજનો દિવસ છે વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન આ દિવસ રણીકરણ અને દુષ્કાળની હાજરી અંગે જાગૃતિ લાવવા અને રણીકરણ અટકાવવા અને દુષ્કાળમાંથી પુનઃપ્રાપ્ત કરવાની પદ્ધતિઓ પર પ્રકાશ પ્રકાશ પાડવા માટે ઉજવવામાં આવે છે ઓગણીસો ચોરાણુંમાં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ સત્તર જૂનને રણ અને દુષ્કાળ સામે લડવા માટે વિશ્વ દિવસ જાહેર કર્યો હતો જેથી લોકો મુશ્કેલી અંગે જાગૃતિ આવે અને રણની વાત થઈ છે તો તમને ખબર છે સૌથી મોટું વિશ્વનું રણ કયું છે

અપડેટેડ પ્લાન મુજબ ચીન બે હજાર સેટેલાઇટ લોન્ચ કરશે આ ઉપગ્રહ ચારસો કિલોમીટરની ઊંચાઈથી સ્પેસ ટુ ગ્રાઉન્ડ વાયરલેસ પાવર ટ્રાન્સમિશન ટેકનોલોજીનું પરીક્ષણ કરશે ચારસો કિલોમીટરથી કરશે આ ટેસ્ટિંગ તે સૌર ઊર્જાને માઇક્રોવેવ અથવા તો લેસરમાં રૂપાંતરિત કરશે લેસરોનો ઉપયોગ કરીને ઉર્જા બીમના વિવિધ લક્ષ્યો તરફ નિર્દેશિત કરવામાં આવશે જેમાં ફરતા ઉપગ્રહો પૃથ્વી પર નિશ્ચિત સ્થળોનો સમાવેશ થાય છે સોલર પ્લાન્ટની ક્ષમતા દસ કિલો વોટની હશે બરાબર તો મિત્રો અહીંયા વાત થઈ છે ચાઇનાની ચીનની તો ચીન છે તેનું કેપિટલ બેઝિંગ છે કરન્સી રેનમેન બી છે પ્રેસિડેન્સી જિંગપિંગ છે ભારત ચાઇનાની બોર્ડરને કહેવાય છે મેક મોહન તમારા માટે એક પ્રશ્ન છે કે ચીને મંગળ ઉપર પોતાનું યાન મોકલ્યું હતું એનું નામ શું છે જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને ચીન છે ને રિસન્ટલી મેલેરિયા મુક્ત થઈ ગયો છે બરાબર મેલેરિયા દિવસ ક્યારે મનામ આવે ચોવીસ એપ્રિલના રોજ દર વર્ષે મિત્રો રાજેશ ભાસ્કર ટુ નામની આપણી યુટ્યુબ ચેનલ છે એમાં અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બાર પાર્ટ્સ અવેલેબલ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો નોટિફિકેશન અને આઇકન ને પ્રેસ કરીને રેલવે મંત્રી છે આપણા અશ્વિની મૈષ્ણવ એમણે સ્ટાર્ટઅપ ફોર રેલવે નામની એક નવીન નીતિ શરૂ કરી છે જેના ઉદ્દેશ આપણે જોઈ શકીએ તો મોટા અને ઓછા સેવા આપતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની મદદથી ઓપરેશન મેન્ટેનન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના ક્ષેત્રોમાં સ્કેલ કાર્યક્ષમતામાં સુધારો કરવો યુવા સાહસિકોને ઓપરેશનલ કાર્યક્ષમતા અને સલામતી વધારવા માટે વિચારોનું નિર્માણ કરવા પ્રેરિત કરવા અન્ય જોગવાઈ કેવી છે કે ભારતીય રેલવેની ઇનોવેશન પોલિસી મુજબ ઇનોવેટર હવે સમાન વહેંચણીના ધોરણે માઇસ્ટોલ પેમેન્ટની જોગવાઈ સાથે દોઢ કરોડની રકમ અનુદાન સ્વરૂપે મેળવી શકે છે આ નીતિ હેઠળ પારદર્શક અને વાજબી અભિગમ દ્વારા ઇનોવેટરની પસંદગી કરવામાં આવશે તેનું સંચાલન નવા લોન્ચ થયેલા ઓનલાઈન પોર્ટલ ઇન્ડિયન રેલવે ઇનોવેશન પોર્ટલ દ્વારા કરવામાં આવશે રેલવેની વાત થઈ છે તમને બધાને ખબર જ છે રેલવે મંત્રી આપણે અહીંયા ઉપર જ લખ્યું છે અશ્વિની વૈષ્ણવ રેલવે બોર્ડના અધ્યક્ષ તો એમનું નામ છે વિનય કુમાર ત્રિપાઠીએ તમારે જણાવવાનું છે રેલવે એક એન્ટી કોલિઝન સિસ્ટમ વિકસાવી હતી જેનાથી બે ટ્રેન છે ને અથડાઈ ના જાય એ સિસ્ટમનું નામ શું છે જો તમને ખબર હોય આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ સવાલ કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ કેન્દ્ર કયા મંત્રાલય હસ્તક છે તો યાદ રાખજો ગૃહ બાબતો કોના પાસે હોય ગૃહ બાબતો સેકન્ડ છે સંસદની બેઠક બોલાવવાની અને સત્રની સમાપ્તિ જાહેર કરવાની સત્તા બંધારણીય રીતે કોની જોડે હોય છે તો આ સત્તા રાષ્ટ્રપતિ જોડે હોય ત્રીજો પ્રશ્ન રાજ્યપાલની નિમણૂક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે તો એકસો પંચાવન ભારતીય બંધારણના અનુચ્છેદ છોતેર મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે રાષ્ટ્રપતિ દ્વારા હાલમાં કોણ છે કે કે વેણુગોપાલ પાંચમો સવાલ ભારતીય બંધારણમાં શિક્ષણનો યાદીમાં સમાવેશ થાય છે કઈ યાદીમાં એવું છે કઈ યાદીમાં થાય છે તો સંયુક્ત યાદીમાં છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભૂગળના પ્રશ્નો પ્રથમ સવાલ ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે તો ભાસ્કર આવશે સેકન્ડ પ્રશ્ન ભારત દ્વારા નીચેના પૈકી કઈ ત્રીજી પેઢીના ફાયર એન્ડ ફર્ગેટ ટેન્ક વિરોધી મિસાઇલ્સ વિકસાવવામાં આવી છે તો ખાસ યાદ રાખજો નાગ નામની ત્રીજો પ્રશ્ન ત્રીસ અંતરગોળ લેન્સ સાથેનું જાયન્ટ રેલવે ભારતના કયા સ્થળે મૂકવામાં આવ્યું છે તો જવાબ રહેશે નારાયણગાંવ પુના ચોથો સવાલ નીતિ આયોગના વિશેષજ્ઞ સમિતિના રિપોર્ટ મુજબ કયા વર્ષ સુધીમાં એકસો પંચોતેર ગીગા વોટ પુનઃપ્રાપ્ય ઉર્જા મેળવવાનો લક્ષ્યાંક છે ભારતનો કયા વર્ષ સુધીમાં કહે છે તો આ વર્ષ સુધીમાં બે હજાર બાવીસ પાંચમો સવાલ પોતાની ઉર્જાની જરૂરિયાતો જરૂરિયાતોની ઓછી કરવા માટે ગુજરાતની કઈ સહકારી સંસ્થાને જૈવિક સીએનજી ઉત્પન્ન કરતો પ્લાન્ટ શરૂ કર્યો છે તો આવશે અમૂલ હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ તાજેતરમાં કોના દ્વારા અમદાવાદ બોટાદ વચ્ચેની પહેલી પેસેન્જર ટ્રેન વર્ચ્યુઅલ પ્રસ્થાન કરવામાં આવશે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સેકન્ડ છે ભારત અને બીજા કયા દેશે ઉદ્યોગ અને અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર માટે એમઓ પર હસ્તાક્ષર કર્યા તો જવાબ રહેશે યુ એ યુનાઇટેડ આરબ એમિરાતે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પ્રથમ સવાલ પૂછ્યો છે એ શું છે તો એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સમાં ગુજરાત કેટલામાં નંબર પર છે પહેલા નંબર ઉપર છે સેકન્ડ પ્રશ્ન શું પૂછ્યો તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની સ્થાપના એકવીસમી જૂન બે હજાર પંદર એના અધ્યક્ષનું નામ શું છે શિશુપાલ આમ તો શિષુપાલ રાજપૂત છે શું છે શિષુપાલ રાજપૂત ત્રીજો પ્રશ્ન છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી અથવા ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ બેના અધ્યક્ષનું નામ શું છે એસ કે મિશ્રા સંજય કુમાર મિશ્રા ચોથો સવાલ છે ચીનનું યાન જે એને મંગળ ઉપર મોકલ્યું છે એનું નામ શું છે ઝુરોંગ નામ છે જેનો મતલબ શું થાય છે તો અગ્નિનો દેવતા થાય છે અમેરિકાએ મોકલેનું નામ શું છે પર્સી વિલિયન્સ એટલે મતલબ થાય દ્રઢતા ત્યારબાદનો સવાલ મેં તમને કહ્યું કે રેલવે દ્વારા એક એન્ટી કોલિજન સિસ્ટમ વિકસાવવામાં આવી એનું નામ શું રાખવામાં આવ્યું કવચ નામ રાખવામાં આવ્યું શું નામ હતું કવચ નામથી રાખવામાં આવ્યું છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ કોની અધ્યક્ષતામાં કેબિનેટ સમિતિએ ધોલેરા ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટેની દસ્તક દરખાસ્તને મંજૂરી આપી દીધી છે એ મિટિંગની અધ્યક્ષતા કોણે કરી હતી જેમાં મંજૂરી મળી ગઈ સેકન્ડ ભારતના ચુમ્મોતેરમા નંબરના ગ્રાન્ડ માસ્ટર કોણ છે શું પૂછ્યું છે ભારતના ચુમ્મોતેરમા નંબરના ગ્રાન્ડ માસ્ટર જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અને આ વિડીયો અંગેના મારા અંગેના આપણી ચેનલ અંગેના અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો So thank you, thank you very much. Have a nice day. Jai Hind, Jai Bharat.